સુરતના કતારગામમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મનો મામલો કતારગામ પોલીસ મથક બહાર લોકોનું ટોળું ભેગું થયું હતું. લોકોએ પોલીસની ઢીલી કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કિશોરી સાથે 6 મહિના અગાઉ દુષ્કર્મ થયું હતું. પીડિતાના સમાજના અને પરિવારના લોકોનો પોલીસ મથક પર પહોંચ્યા હતા. કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં ગઈ 27 તારીખે રાત્રિના 9 વાગે ઘટના બનેલી. એમાં દીપકભાઈ ધોળિયાએ ધોળકે ફરિયાદ આપેલી છે. દીપકભાઈ ધોળકિયાની નાની બહેનને આ કામના આરોપીઓ છેડતી કરેલી અને જેના અનુસંધાને આ કામના ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ સમાધાન અર્થે આંબા તલાવડી જાહેર રોડ પર ભેગા થયેલા અને જેમાં ઝઘડો તકરાર થતાં આરોપી પક્ષે ફરિયાદીના પિતા હિંમતભાઈ ધોળકિયાને પેટના ભાગે જીવલેણ ઈજા કરેલી અને આ ચપ્પુથી ઈજા થતાં એમની શારીરિક તંદુરસ્તી નાદુરસ્ત છે અને હાલ હોસ્પિટલાઇઝ છે. અને આ કામે દીપકભાઈ ધોળકિયા એમના પુત્રએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપેલી છે, જે કામે IPC 307 અને રાયોટિંગ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે. આ ફરિયાદના અનુસંધાને હિંમતભાઈ ધોળકિયાની પુત્રી અને ફરિયાદી દીપકભાઈ ધોળકિયાની બેન જે કિશોરાવસ્થામાં છે એના પણ દુષ્કર્મ થયેલ હોવાનું ફરિયાદ આપતા કતારગામ પોલીસે એની પણ અલાયદી ફરિયાદ રજીસ્ટર કરેલ છે. આ કામે 7 આરોપીઓ સંડોવાયેલ છે. કતારગામ પોલીસે ગઈકાલે તમામ 7 આરોપીઓની ધરપકડ કરેલી છે. એમાં જે મુખ્ય આરોપી તરીકે જય છે એ સંડોવાયેલ છે અને બીજા જે આરોપીઓ જે છે પણ એની ભૂમિકા મુજબ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. વધુ તપાસના કામે હાલ પોલીસ આ બંને ગુનાના કામે એમના રોલ મુજબ ધરપકડ કરી છે. 307ના કામે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને દુષ્કર્મના કામે 1 આરોપીની ધરપકડ કરી છે. અને આ બંને ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડની નામદાર કોર્ટમાં તજવીજ હાથ ધરી છે. હા, એ ફરિયાદીના કહેવા મુજબ એમના ઉપર 1 કરતાં વધુ ઇસમોએ દુષ્કર્મ કરેલ છે. પોલીસ તપાસ હાથ ધરી રહી છે. એની હાલ તપાસ ચાલુ છે. સર, આ જે ફરિયાદી છે એની જોડે ને આ જે કંઈ એ લોકો કોઈ ફ્રેન્ડ્સ હતા કે દુષ્કર્મ કરવા પાછળ કોઈ અંગત અદાવત કે એવું કંઈ કારણભૂત હતું શા માટે? ના, એવું કંઈ છે નહીં. આ છોકરી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને એનો આ પીછો કરતો હતો અને જેના અનુસંધાને બંને પક્ષ સમાન અર્થે ભેગા થયા હતા અને એમાં ઝઘડો થયો હતો અને એમાં ઘટના ઘટી.